પણ હજી સુધી કોઈ ટીમ નથી મળી. હા સર, અમે લોકો એક કેસ પર જ કામ કરી રહ્યા છીએ. કોણ? રાઠોડ સાહેબ. એ અમારને લઈને ગયા છે મેડિકલ ચેકઅપ માટે. અને સર, આ રાઠોડ સાહેબ છે ને આ કેસ લઈને બહુ કન્ફ્યુઝ છે. કેમ? ઉમર બીજું શું? હા, અરે જો તમે કોઈ ઇન્ટેલિજન્ટ ઓફિસર ને આ કેસ આપો લાઈક મી. અરે આઈ એમ સોરી સર. જયારે પણ મને જુએ ને એટલે તમારી જગ્યાએ જઈને બેસો, તમારી જગ્યાએ જઈને બેસો. રાઠોડ સાહેબ જલ્દી અપના ટાઈમ આયેગા. અરે કર, ખાન નકો કર. મને લાગે છે કે અમાર મજુદા છે ને ગાય જન્મ માકડ છે. માકડ લોહી પી ગયો છે. લોહી સર, પેલા તમે શાંત થઈ જાઓ. હવે કહો શું થયું? પછી જ કોઈ કન્ક્લુઝન કરવા છે. આપણે તો કઈ મહેનત કરતા નથી એમ આ કેસમાં આપણા માટે ક્રાઇમ બ્રાન્ચે બેસાડી દીધા. હવે આપણે બધા રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચે કરવાના. અમર મજુમદાર ની તલાશી લીધી ત્યારે જે જે વસ્તુ મળી બધી લીધી. સમજાયું? પણ જાણે કે મને એવું લાગે છે કે પુરાવા આસપાસ જ છે. બીજી વસ્તુ મળી એમ મજુમદાર લેડીઝ રૂમ આ છે. ધેન મિસિસ મજુમદાર ક્યાં દેશો તમારે છે. સીતા, ગીતા, નીતા, મીતા, અર્પિતા, સમિતા, બરાબર યાદ કરો. શું નામ હતું? નો સર, નામ
કુટુંબદાર એની સાથે વાત કરેલી ત્યારે એના ચહેરા ઉપર હાવભાવ કેવા હતા? એ ખૂબ આશ્ચર્ય પામ્યા હતા. આઈ સી. છેલ્લો સવાલ, તમારા અને તમારા હસબન્ડ વચ્ચે રિલેશન કેવા છે? આઈ મીન તમારા હસબન્ડ તમને કેટલો પ્રેમ કરે છે, કેટલું ચાહે છે? તમને પૂછી રહ્યો છું મિસિસ મજુમદાર. અરે જવાબ આપો ને, કેટલું ચાહે છે? એક કિલો, ત્રણ કિલો? ચાહું એટલે શું? એકબીજાની ખુશી, એકબીજાના દુઃખ પહોંચી લેવા, એ જ ને? સાચું તો મને ક્યારેય દુઃખી નથી મેં. ઇનફેક્ટ એ તો મને ખૂબ સારી રીતે રાખે છે. આઈ સી. સોરી, પ્લીઝ. જો મિસિસ મજુમદાર, સાંભળીને કદાચ તમને અજુક તો લાગે, પણ આઈ મસ્ટ ટેલ યુ સમથિંગ ઇઝ ફિશી. તમારા હસબન્ડ સાથે કોઈ રમત રમી રહ્યું છે, અથવા તો તમારા હસબન્ડ પોતે કોઈ રમત રમી રહ્યા છે. એનીવે, વી વિલ ફાઇન્ડ આઉટ. યુ મે ગો નાઉ. પણ સર, અમર હું અમને ઘરે ક્યારે લઈ જઈ શકીશ? કોર્ટ નક્કી કરશે, કોર્ટ અમને કસ્ટડી આપશે તો અમે તમને ચડાવી દઈશું. ઓકે, ચાલો ચાલો ચાલો.
ચેક કરી લે તો ક્યાં જોયો ફાઇલ ચેક કરી લો તમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં શું કરો છો?